તો મિત્રો, આપણી ગરવી ગુજરાતની જે પરંપરા છે, કચ્છ સૌરાષ્ટ્રની ગુજરાતની, એમાં દરેક શુભ કાર્યની અંદર હંમેશા ગણેશને આપણે પહેલા યાદ કરીએ છીએ. એવું ગરબામાં પણ છે. દુંદાળો દુઃખ ભંજણો સદાય વાળે વેશ, પ્રથમ પહેલા સમરે શ્રી ગૌરી નંદ ગણેશ. તો સંત વાણી લઈએ. હાર્દિકભાઈ કીધું ને, ભજન છે એ વ્યક્તિગત છે, પણ ગરબા છે એ સમષ્ટિ છે. આજે એ વ્યક્તિગત અને સમષ્ટિનું સમન્વય કરવાની અમે કોશિશ કરીએ છીએ. અધરવાઇઝ ગરબામાં રામસાગર ન હોય, પણ અમે મોહનદાસ બાપુને ખાસ બોલાવ્યા કે બાપુ આ જાઓ. હું એવું અંગત રીતે માનું છું કે જો અવાજ સારો હોય તો આખી આ ભાવ જગતની વાત છે, ઇમોશન સેન્ટરની વાત છે. માનું મેં કહ્યું ને, માનું આહ્વાન કરવાનું હોય તો એવા સંતવાણી હોય તો પણ ગણેશ નહીં આપે. સરસ્વતી માતાનું સ્મરણ કરી લે, એ સમરુ દેવ સુંડાળો, એ આ સમરૂપી પછમરો દાતા, એ રામ રણુ જાવાળો, એ લખ ધણી સમરુ દ્વારિકા. યાદ કરીએ અને લગ્ન કે આપણે ત્યાં પ્રસંગ હોય તો પ્રથમ ગણેશ બેસારો રે, મારા ગણેશ દુદાળા. તો ગરબામાં ગણેશ કેમ ન હોય? તો હાર્દિકભાઈ, ગરબાની શરૂઆત પરંપરા પ્રમાણે આરતી થાય. હે ગણેશ દેવા, કરું તારી સેવા, એ મહાકાળી માને તેડાવો મા.
શક્તિ તુજને નમો રે બહુ શરા ગણપત नरमळ नरमळ रूप रे जा
એ માવડી તારા નરમળ નરમ રૂપ રે જગ જનની ને ખોળ આ જે ઢાળ છે ને એ બહુ મજાનો છે મને આપજો પ્રિય હમણાં છેલ્લા એકાદ મહિનાથી આ ઢાળ પ્રિય છે એક ગરબો પ્રાચીન એમાં ખૂબી છે કે આ એક જે ગરબા અલગ અલગ છે બધા એને એક જ ઢાળમાં નહીં પણ અલગ અલગ ઢાળમાં પણ ગવાય જો કે અંબા અભય પદ દાયની રે માય અંબા અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે કે શામા સાંભળજો સાધ ભીડ પંજવની શામા સાંભળજો સાધ સાથે કરે ગોઠડી રે એવી આવી આઠ મની રાત ભીડ બજની આવી આઠ મની રાત ભીડ બજની અંબા અભય પદ દાયની રે માય અંબા અભય પદ દાયની માજી વાતો કરે ત્યાં કે આરો કરો તારા બેસણા ગઢ ગીરનારે એ નવે
ખાંડ નજરું પડે મળી તારા બે હણા ગોઢ ગીરના રે નવે ખાંડ નજરું ગંગા જરે બાપુને એની વાણી ગંગા જળ જેટલી અને આ તો 40 કડી નું છે પણ એક બે કડી મને હાર્દિકભાઈ ને બહુ ગમે હે મા અને તમે હે મા ના ભક્તો તમે પણ સાંભળો માતાજી મેં જો ગોક દેખીદા હોય એ પુણ્ય તારા પગે ધરું મણી મેં તો ગોક દેખીદા હોય એ પુણ્ય તારા પગમાં ધરું બાપુ કહે છે કે તમારા પુણ્ય ને માના ચરણે ધરી મળી તારી મોજું નો દરિયો ઘણો મોટો માતાજી માતારી મોજું નો દરિયો મોટો એમાં લાખ લાખ લેરું ચડે મળી તારી મોજું નો દરિયો મોટો એમાં લાખ લાખ લેરું જેને આપણે પ્રાણવાન કહીએ એવી કડી સાડા ત્રણ મણ ની આ કાયા છે એમાં પ્રાણ એક જ ગયો ગમે ત્યાં ધૂંબો મારો તો માણસ મરે નહીં એમાં શું ટકોર કરે છે કવિ કાગા માડી તારી છબીયું ઘર મારા માતાજી તારી મૂર્તિ ને ઘર મારા તારા ફોટા મૂકે હે માં તારી મૂર્તિઓ પણ મૂકે માડી તારી છબીયું ઘર મારા કે પણ કયો તારો નવરે કરે એવો જ એક પ્રાચીન ગરબો બહુ જાણીતો દરેક ગરબી માં જે ગવાય છે કે એની તાળી એની તાળી પડે
જોવા માટે પ્રાચ
પ્રાચીન ગરબા તરફ પાછા વળીએ તો આ ગરબો મારો એકદમ પ્રિય ગરબો છે. અને લાસ્ટ યર જયારે બરોડામાં હું ગયો નવલખીમાં, તો અમે લિસ્ટ બનાવતા હતા કે કયા ગરબા લેવાના છે અને ક્યાં ગરબા અહીંયા સૌથી વધારે ચાલે છે. તો મને નવાઈ લાગી હતી કે એ બધા સુગમના અને લોકગીતો ને પછી રાસ એની વચ્ચે એક આ ગરબો એવો હતો કે જે પ્રાચીન માંથી હતો, જે પ્રાચીન ગરબાનું જે આખું લિસ્ટ છે એમાંથી એકમાત્ર આ ગરબો અમારા લિસ્ટમાં અમે એડ કર્યો હતો ત્યારે. અને એટલા માટે એડ કર્યો હતો કે મને કહેવામાં આવ્યું કે આ સૌથી વધારે અહીંયા ગવાય છે. ત્યારે મને નવાઈ લાગી કે આ બરોડામાં સૌથી વધારે જે ગરબો ગવાય છે, જે સૌરાષ્ટ્રમાં ગવાય છે સૌથી વધારે એક જ ગરબો, અને એમ કહું તો આખા ગુજરાતમાં જે એક ગરબો સૌથી વધારે ગવાય છે, ઘણા ગવાય છે એમાંનો આ એક. ત્યાં ઉભા રે
ભેગડ